नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 विषय अर्थशास्त्र प्रकरण 4 सामयिक श्रेणी। आज आप सामयिक श्रेणी ना घटक तत्वों के घटकों विषय थोड़ी टूकी चर्चा करीश। सौथी पहला सामयिक श्रेणी ना घटकों ने बे भाग में वेचवामां आवे छे। एक छे दीर्घकालीन घटक अथवा दीर्घकालीन वधघट अथवा वलण कहेवामां आवे छे। बीजुं छे अल्पकालीन घटक एटले के अल्पकालीन वधघट तरीके पण ओळखाय छे। दीर्घकालीन वधघट अने अल्पकालीन वधघटमां अल्पकालीन वधघटना पाछळ बे भाग पड़े छे। एक छे नियमित घटक के नियमित वधघट अने बीजी छे अनियमित घटक के अनियमित वधघट जेने यादृच्छिक घटक तरीके पण ओळखवामां आवे छे। नियमित तो पाछळ बे भाग पड़े, एक मौसमी घटक के मौसमी वधघट अने बीजी चक्रीय घटक के चक्रीय वधघट। दीर्घकालीन के संकेत में टीटी वडे दर्शावे छे। अल्पकालीन में बे भाग छे नियमित अने अनियमित। एमां नियमित में मौसमी मौसमी नो संकेत छे एसटी मौसम तो जेने आपणे सीजन कहेतो हो टी समय सीजन जेने एसटी कहेवाय। चक्रीय घटक चक्रीय घटक नो संकेत छे सीटी चक्र ने आपणे साइकल कहेता हो એટલે ટી સમયે સાયકલ જેને સીટી કહેવાય। અને અનિયમિત અનિયમિત આપણે બીજા અર્થમાં યાદચ્છિક કહીએ છીએ અને યાદચ્છિક નું ઇંગ્લિશ થાય રેન્ડમ। અને ટી સમયે રેન્ડમ એટલે આરટી કહેવાય। આ ચારે ચાર શું છે એની આપણે ચર્ચા કરીએ કે પહેલા કોઈ પણ ચલરાશિમાં ચાર અવઘટકો નો સમાવેશ થતો હોય ટીટી પ્લસ એસટી પ્લસ સીટી અને પ્લસ આરટી અને સામયિક શ્રેણી યોગનીય મોડેલ કે સામયિક શ્રેણી પર અસર કરતા જે પરિબળો છે જે ઘટકો છે એના સરવાળાને સામયિક શ્રેણીનું યોગનીય મોડેલ કહેવાય। આ લખવાનું મુખ્ય કારણ એ કે એક માસની અંદર ઘણી વખત આ પ્રશ્ન છે એ પૂછવામાં આવે છે અને એને લઈને આપણે આ યોગનીય મોડેલને અહીંયા દર્શાવેલું છે। ત્યાર પછી છે સામયિક શ્રેણીનું પૃથક્કરણ। પૃથક્કરણ એટલે આમ તો સામયિક શ્રેણીના વિવિધ લક્ષણોનું અનુમાન મેળવવાની પદ્ધતિને સામયિક શ્રેણીનું પૃથક્કરણ કહેવાય। ખરેખર સામયિક શ્રેણીનું પૃથક્કરણ એટલે સામયિક ચલ પર અસર કરતા આ જે વિવિધ પરિબળો છે એ વિવિધ પરિબળોનું વિવિધ વિભાગોમાં જ્યારે તમે વિભાગીકરણ કરો કે ભાઈ દીર્ઘકાલીનની કેટલી અસર છે, મોસમીની કેટલી અસર છે, ચક્રીયની કેટલી અસર છે કે યાદચ્છિકની કેટલી અસર છે, એવું તમે વિવિધ વિભાગોમાં વિભાગીકરણ કરો તો એ વિભાગીકરણને યાદચ્છિક વધઘટ કહેવાય। અને એ યાદચ્છિક વધઘટ જે કઈ છે એ સામયિક શ્રેણીના પૃથક્કરણ તરીકે ઓળખવામાં આવે છે। હવે આપણે આ ઘટકોનો વિગત અભ્યાસ કરીએ કે ભાઈ સામયિક શ્રેણીની દીર્ઘકાલીન વધઘટ એટલે શું। તમે કોઈ પણ ચલને એકદમ બારીકાઈથી તપાસો તો એ ચલ પર લાંબા ગાળે સમયના લાંબા ગાળો અહીંયા લાંબો ગાળો એટલે આમ તો શ્રેણી કયા પ્રકારની છે એના આધારે લાંબો ગાળો નક્કી થતો હોય। કોઈ ખગોળશાસ્ત્રની શ્રેણી હોય, તમે ગેલેક્સીનો અભ્યાસ કરતા હોય આકાશમાં ગેલેક્સીનો તારાઓનો ગ્રહોનો તો સેંકડો વર્ષ એ ટૂંકો ગાળો કહેવાય। તો લાંબો ગાળો એટલે કેટલો લેવો આપણે આર્થિક ચલ રાશિ માટે ભાવ માટે ઉપાર્જન માટે માલ માટે 10 વર્ષ કે તેથી વધુ
અને આપણે લાંબા ગાળો જોશું. કોઈ પણ ચંદ્રશ્રે તમે તપાસો તો સમયના લાંબા ગાળે એ ચંદ્રશ્રે ઉપર કઈ અસર થતી હોય, કાં તો એ ચંદ્રશ્રે વધતી હોય અથવા તો એ ચંદ્રશ્રે છે તે ઘટતી હોય. આ એ ડિપેન્ડ કરે કે ચંદ્રશ્રે કઈ કયા પ્રકારની છે. માનો કે ભારત જેવા દેશમાં વિદ્યાર્થીઓની સંખ્યા હોય તો જેમ સમય પસાર થતો જાય એમ વિદ્યાર્થીઓની સંખ્યા વધતી જ જાય. અને સામયિક શ્રેણીની ભાષામાં વધતું વલણ કેવું એમાં ભારત જેવા વિકાસ કરતા દેશ જે અલ્પ વિકસિતમાંથી વિકસતા રાષ્ટ્ર તરીકે પ્રયોજિત થતા હોય એવા દેશમાં તમે જન્મદરનું પ્રમાણ છે, મૃત્યુદરનું પ્રમાણ છે એ સમયની સાથે ઘટતું એવું જોવા મળે. કે કોઈ કોલસાની ખાણ હોય તો કોલસાની ખાણમાંથી નીકળતો કોલસો છે એ સમયની સાથે ઘટતો હોય એવું જોવા મળે તો એ ઘટતું વલણ કહેવાય. મતલબ સામયિક શ્રેણી ઉપર લાંબા ગાળે કોઈ ચલની કેવી અસર થાય છે એ દર્શાવતા વલણને દીર્ઘકાલીન વધઘટ કે દીર્ઘકાલીન વલણ કહેવાય. એ દર્શાવતા વલણને લાંબા ગાળાની એ ચંદ્રશ્રે પરની અસર કહેવાય. અને સંકેતમાં એને ટી ટી વડે દર્શાવે. ખાસ કરીને કોઈ પણ ચંદ્રશ્રે હોય લાંબા ગાળે કાં તો વધતું વલણ હોય અને કાં તો ઘટતું વલણ હોય. ત્યાર પછી આવે અનિયમિત અલ્પકાલીન લોકો અને અલ્પકાલીન લંબી આવે નિયમિત અને અનિયમિત. એમાં નિયમિત ની અંદર પાછી બે છે, મોસમી અને ચક્રીય. મોસમી એમ પેલા આપણે મોસમી ઘટક ની વાત કરી પેલા તો આપ બધા જાણો છો મોસમ જેને આપણે ઇંગ્લિશમાં સિઝન કહીએ. સિઝન છે એ એક વર્ષે ફરી પાછી આવે આવે આવે. અત્યારે શિયાળો છે તો આવતા વર્ષે પાછો આ સમયે શિયાળો આવે. હમણાં દિવાળીની આપણે ઉજવણી કરી તો આવતા વર્ષે પાછું એ જે તે સમયે દિવાળી પાછી આવે. કોઈ તહેવાર હોય તો તહેવાર પાછા આવે. આ મોસમ છે અને આવી મોસમ કે આવી સિઝન એની સામી ચલો પર મોટી અસર થતી હોય. તહેવારનો સમયગાળો હોય તો આપણે જોઈએ બજારમાં મીઠાઈની માંગ વધી જાય. એમાં દિવાળી હતી તો ફટાકડા છે, કપડાં છે આની માંગ વધી જાય. જીવન જરૂરિયાતની બીજી ચીજ વસ્તુઓ છે એની માંગ વધી જાય. આમ મોસમની અસર દરેક ચલો પર થાય. પણ આ એ અસર બે પ્રકારની થાય. એક કૃત્રિમય હોય અને એક કુદરતી. કુદરતી મોસમ જાણો છો દર વર્ષે આવતી હોય અને ઘણી વખત કૃત્રિમ માનવ સર્જિત પણ અસર થતી હોય. માનવ સર્જિત કોઈ મહામારીઓ ફેલાય તો એના કારણે પણ ચલની ચલરાશિ છે એમ ફેરફાર થાય. માંગ વધી જાય, માંગ ઘટી જાય, ઉત્પાદન ઠપ થઈ જાય. અને અત્યારે આપણે એ પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છીએ. પણ સામાન્ય રીતે એવું કહેવાય કે મોસમી વધઘટનો સમયગાળો જેને આપણા શાસ્ત્રની ભાષામાં આવર્તન કાળ કહેવાય એ એક વર્ષ સુધીનો હોય છે. ખાસ યાદ રાખજો એક વર્ષ સુધી મોસમી ઘટકની અસર છે કોઈ પણ ચલો પર એક વર્ષ સુધીમાં આવી જ જાય. વધુમાં વધુ એક વર્ષ એથી ઓછા સમયગાળામાં. જાણો છો કે હમણાં જ શનિ રવિ જેને આપણે વીકેન્ડ કહેવાય તો વીકેન્ડમાં હોટલ હોય, ફરવાના સ્થળો હોય તો ખૂબ ભીડ થઈ જાય. આવો દર શનિ રવિ હતા તો એ અઠવાડિયું અસર છે. એવી રીતે તહેવાર હોય, જન્માષ્ટમી હોય, આ વર્ષે પાછી આવતા વર્ષે આવે. મતલબ મોસમની અસર છે એ એક વર્ષ સુધીની હોય, એ અઠવાડિયું પણ હોઈ શકે, એ છ માસિક પણ હોઈ શકે, એ વાર્ષિક પણ હોઈ શકે. ચાલો પણ આવી અસર છે એક વર્ષ સુધીમાં આવતી જ હોય છે અને એના પરિણામે ચંદ્ર રાશિમાં એની કિંમતમાં, એની માંગમાં, એના પુરવઠામાં, એના ઉત્પાદનમાં વધારો થતો હોય અને ઘટાડો થતો હોય એ આપણે સામયિક શ્રેણીની મદદથી જાણી શકીએ. ત્યાર પછી છે ચક્રીય વધઘટ. ચક્રીય એટલે આપણે તેજી કે મંદીના તબક્કાઓ કહીએ છીએ. આ અર્થશાસ્ત્રનો શબ્દ છે ચક્રીય
तेजी मंदी वृद्धि और सुधारणा एमां जे तेजी मंदी छे ए कोई पण चल पर आवे आवे अने आवे हा चक्र छे चक्र ए पलटू जो क्यारे जो आप तेजी होय तो क्यारे मंदी होय पण एनो समयगाळो छे 2 થી 10 વર્ષ સુધીનો હોય એ મોસમની જેમ નક્કી ન હોય કે દર વર્ષે તેજી આવી જ જશે દર વર્ષે મંદી છે આવી જ જશે એ 2 થી 10 વર્ષ સુધીમાં કોઈ પણ ચંદ્રાશી ઉપર કે કોઈ પણ ચલ ઉપર કે કોઈ પણ વસ્તુના ઉત્પાદન ઉપર કે માંગ ઉપર કે પુરવઠા ઉપર તેજી આવી શકે અને મંદી આવી શકે પણ એક જરૂર છે કે તેજી આવી હોય તો પછી મંદી આવે અને મંદી આવી હોય તો પછી તેજી આવે અને આ બંને શબ્દો ત્યાં સારી રીતે માહિતી કરશો મંદી કોને કહેવાય તો કે બજારમાં અસરકારક માંગનો અભાવ થઈ જાય અર્થશાસ્ત્રનો શબ્દ છે બજારમાં અસરકારક માંગ ન હોય લોકો પાસે પૈસા હોય પણ લોકો વાપરતા ન હોય ત્યારે મંદી આવી કહેવાય અને તેજી તેજી એટલે બજારમાં નફાકારકતા ખૂબ હોય નફાકારકતાથી આકર્ષાય લોકો નવા નવા મૂડીરોકાણ કરતા હોય નવા મૂડીરોકાણને કારણે ઉત્પાદનના સાધનો કામે લેવાતા હોય ઉત્પાદનના સાધનો કામે લેવાના કારણે રોજગારી વધતી હોય રોજગારી વધવાના કારણે લોકોની આવક વધતી હોય આવક વધવાના કારણે લોકો લાભ લાભ કરતા હોય લાભ લાભ કરવાના કારણે માંગ વધતી હોય ભાવ ઊંચા જતા હોય આ તેજી કહેવાય અને એવું કોઈ પણ અર્થતંત્રમાં 2 થી 10 વર્ષ સુધીમાં આવે આવે અને આવે પણ એ ચોક્કસ છે કે ચક્રીય ઉદ્યોગ છે જે ફરતું રહે તેજી કાયમી નથી રહેતી મંદી પણ કાયમી નથી રહેતી તેજી હોય તો મંદી આવે મંદી હોય તેજી આવે અને એની અસર છે એ સામી શ્રેણીમાં ચલ ઉપર થાય જેને આપણે સંકેતમાં સીટી વડે દર્શાવીશું અને છેલ્લું હોય અનિયમિત વધઘટ તો પછી આરટી જો શોધવાનું આપણે છે ને જો શોધવાનું શું કરવું પડે
तो आरटी सिवाय ना आ ત્રણ જે ઘટકો છે એને બરાબર ને આપણે લગાવો અને ચલ રાશિમાંથી બાદ કરી નાખો તો આવો તમારું સૂત્ર બને yt માઈનસ dt પ્લસ st પ્લસ cp બરાબર આ જો તમારે અનિયમિત વધઘટ શોધવી હોય બાકી શોધીનો પહેચાન બનતી ઘટના ક્યારે થાય શું થાય એ આપણને ખબર નથી તો એનો કોઈ સૂત્ર ન મળે પણ શું કરી શકાય કે આ જે સૂત્ર છે એમાં આ ત્રણ ચલ ત્રણ ઘટક દીર્ઘકાલીન મોસમી અને ચક્રીય એને બરાબર ને તમે આ બાજુ લાવો તો એ ચલ રાશિમાંથી પ્લસ છે તો માઈનસ થઈ જાય એ ત્રણ ત્રણ ને માઈનસ કરો જે વધે એ પછી આરટી એટલે કે યાદચ્છિક વધઘટ કહેવાય આવો સૂત્રમાં તમને પૂછવામાં આવે તો થિયરીના ભાગ રૂપે તમને ખૂબ કામ લાગશે આ ત્રણ ચાર બાબતો છે એને બરાબર વાંચવાનો સમજવાનો પ્રયત્ન કરજો ત્યાર પછી સામયિક શ્રેણી ના વલણ માપવાની જે ત્રણ પદ્ધતિઓ છે આ લેખની રીત ન્યૂનતમ વર્ગોની રીત અને ચલિત સરેરાશની રીત એનો આપણે અભ્યાસ કરીએ કે પેલા તમને કહી દઉં કે આ લેખની રીત છે એ આપણા સિલેબસમાં નથી એટલે આપણે 4.1 માં અભ્યાસ નહીં કરીએ પણ સીધા જ 4.2 એટલે કે ન્યૂનતમ વર્ગોની રીતનો અભ્યાસ છે એ આપણે કરશું જે હવે પછી આપણે એને ધ્યાનમાં લઈશું.